હેલો, કેમ છો બાળકો? મજામાં ને? વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. ધોરણ 3 વિષય ગણિત સ્વાધ્યાય પોથી. આજે આપણે પ્રકરણ 8માં પાના નંબર 128 ઉપર શીખવાનું છે, બરાબર છે? તો ચાલો જોઈએ પાના નંબર 128 ઉપર શું શીખવાનું છે. પાના નંબર 128 ઉપર છે વજન લખો, બરાબર છે? અલગ અલગ પ્રકારના વજન આપેલા છે, દેખાય છે ને બધાને પોતપોતાની સ્વાધ્યાય પોથીમાં, બરાબર છે? તો અલગ અલગ પ્રકારના વજનિયા આપેલા છે, વજનિયા ઉપર વસ્તુ મૂકેલી છે અને વજન કાંટો વજન બતાવે છે. જે વસ્તુ ઉપર મૂકેલી છે વજન કાંટા ઉપર તેનું વજન બતાવે છે, બરાબર છે? નીચે ખાલી જગ્યા આપેલી છે અને ગ્રામ એવું લખેલું છે અથવા કિલોગ્રામ એવું લખેલું છે. દેખાય છે બધાને? વેરી ગુડ. તો ચાલો, પેલો વજન કાંટા ઉપર શું મૂકેલું છે? પર્સ મૂકેલું છે અને વજનનો કાંટો કેટલું વજન બતાવે છે? 100 ગ્રામ. કેટલું? 100 ગ્રામ. તો પર્સનું વજન કેટલું કહેવાય? 100 ગ્રામ. અહીંયા 100 લખી દેવાનું છે અને ગ્રામ તો લખેલું જ છે, તો પર્સનું વજન કેટલું કહેશું આપણે? 100 ગ્રામ. વેરી ગુડ. ત્યાર પછી કેક છે, બર્થડે કેક. તો બર્થડે કેકનો વજન કાંટો છે તે કેટલું વજન બતાવે છે? 800 ગ્રામ. તો અહીંયા 800 લખી દેવાનું છે અને કેકનું વજન કેટલું કહેવાય? 800 ગ્રામ. ત્યાર પછી પેકિંગની ખાંડ છે, તો ખાંડનો વજન્યું છે તે વજન કાંટો કેટલું વજન બતાવે છે? 500 ગ્રામ. તો ખાંડનું વજન કેટલું કહેવાય આપણે? 500 ગ્રામ. ત્યાર પછી જો અલગ પ્રકારનું વજન્યું છે, સસલું છે, સામે વજન્યું મૂકેલું છે, તો વજન્યાનું વજન કેટલું છે? 3 કિલોગ્રામ. તો અહીંયા 3 લખી દેવાના છે અને સસલાનું વજન કેટલું કહી શકીએ આપણે? 3 કિલોગ્રામ. વેરી ગુડ. ત્યાર પછી જો સૂટકેસ છે, એક બાજુ સૂટકેસ પડી છે અને એક બાજુ વજન્યું મૂકેલું છે, તો વજન્યું કેટલું છે? 2 કિલોગ્રામનું. તો સૂટકેસનું વજન કેટલું કહેવાય? 2 કિલોગ્રામ. ત્યાર પછી પાઇનેપલ છે અને એક બાજુ વજન્યું છે, તો વજન્યું કેટલા વજનનું છે દેખાય છે? 1 કિલોગ્રામનું. તો પાઇનેપલનું વજન કેટલું કહેવાય? 1 કિલોગ્રામ. ત્યાર પછી જાડી બુક છે, તો જાડી બુક છે સામે વજન્યામાં 2 વજન્યા મૂકેલા છે વજન કાંટા પર. કેટલા વજન્યા મૂકેલા છે? 2. એક 200 ગ્રામનું છે અને 100 ગ્રામનું છે. તો આપણે એમ ન કહી શકીએ કે પુસ્તકનું વજન 200 ગ્રામ છે અને પુસ્તકનું વજન 100 ગ્રામ છે, પણ બંનેનો સરવાળો કરવાનો છે. 200 વત્તા 100 એટલે 300. તો પુસ્તકનું વજન કેટલા ગ્રામ કહેવાય? 300 ગ્રામ. કેટલા ગ્રામ કહેવાય? 300 ગ્રામ. વેરી ગુડ. ત્યાર પછી નીચે જુઓ, વજનિયા દેખાય છે બધાને? વજનિયા છે અને અલગ અલગ વજન કાંટા પણ છે. તો વજન કાંટામાં શું છે? તો 5 કિલોગ્રામની પોટલી મૂકેલી છે, સામે તમારે સંતુલન કરવાનું છે. શું કરવાનું છે? સંતુલન કરવાનું છે. એટલે કે અહીંયા જેટલું વજન છે એટલા વજનિયા અહીંયા મૂકવાના છે. તો અહીંયા 5 કિલોગ્રામની પોટલી મૂકેલી છે, તો અહીંયા કયું વજનિયું મૂકશો તમે વજન કાંટામાં? 5 કિલોગ્રામનું. કયું મૂકશો? 5 કિલોગ્રામ. ત્યાર પછી 3 કિલોગ્રામની પોટલી મૂકેલી છે, તો અહીંયા કયા વજનિયા મૂકશો તમે આ વજન કાંટા પર? 1 2 કિલોગ્રામનું અને 1 3 1 કિલોગ્રામનું. એટલે કેટલા થશે? 3 કિલોગ્રામ. થઈ ગયું સંતુલન. સરખું કરવાનું છે, મતલબમાં. સમજાય છે બધાને? વેરી ગુડ. સાથે સાથે બધા ફિલઅપ કરતા જજો. પછી એના પછી છે 12 કિલોગ્રામની પોટલી મૂકેલી છે વજન કાંટામાં. દેખાય છે ને બધાને? હાથમાં પેન્સિલ રાખજો. 12 કિલોગ્રામની પોટલી મૂકેલી છે, તો આ વજનિયા દેખાય છે. તેમાંથી કયું કયું વજન્યું તમે મૂકી શકો? 1 10 કિલોગ્રામનું અને 1 2 કિલોગ્રામનું. એટલે 12 કિલોગ્રામ થઈ ગયું ને બધાને, ખબર છે ને? વેરી ગુડ. ત્યાર પછીનો વજન કાંટામાં છે 18 કિલોગ્રામની પોટલી. કેટલા કિલોગ્રામની? 18 કિલોગ્રામની. તો આ બધા વજનિયામાંથી કયું કયું વજન્યું મૂકી શકો? 1 10 કિલોગ્રામનું, 1 5 કિલોગ્રામનું, 1 2 કિલોગ્રામનું અને 1 1 કિલોગ્રામનું. સરવાળો કરો તો 10 ને 5 15, 15 ને 2 17, 17 ને 1 18. થઈ ગયું 18 કિલોગ્રામ. વેરી ગુડ. સંતુલન થઈ જશે ને? વેરી ગુડ. તો જુદા જુદા વજનિયા તો આપણે જોઈ લીધા, વજનિયા અને વજન કાંટા પણ જોઈ લીધા, બરાબર છે? તો હવે આપણે વજન કાંટો પણ જોઈ લઈએ. જોવો છે ને બધાને? તો ચાલો આપણે વજન કાંટો જોઈએ. દેખાય છે બધાને વજન કાંટો? દેખાય છે ને? જોયો વજન કાંટો? જો એક બાજુના પલ્લામાં વસ્તુ મૂકવાની હોય છે અને સામે વજન્યું મૂકવાનું હોય છે. આવો વજન કાંટો જોયો છે બધાએ? વેરી ગુડ. તો ચાલો બીજો વજન કાંટો જોઈએ. આવો વજન કાંટો જોયો છે ને બધાએ? ક્યાં જોવા મળે? મમ્મી સાથે શાક માર્કેટમાં શાક લેવા જાઓ ત્યારે કેવો વજન કાંટો જોવા મળે? આવો, બરાબર છે?
એક પલ્લામાં શું મૂકે? વજનિયા મુકાય અને બીજા પલ્લામાં શાકભાજી મૂકી શકાય. બરાબર છે? દેખાય છે ને? પલ્લા નમે છે ને? વેરી ગુડ. તો ચાલો વજન કાંટા જોઈને આનંદ આવ્યો ને. હવે મળશું નેક્સ્ટ વિડીયો.